સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આયુષ્યમાન ભવન યોજના અંતર્ગત પ્રાંતિજ સીએસસી કેન્દ્રમાં યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે અને ગંભીર પ્રકારના રોગોનું વહેલામાં વહેલું નિદાન થાય, તાત્કાલિક સારવાર થાય તે હેતુ માટે પ્રાંતિજમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું. સવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાંતિજ તાલુકો તથા શહેરના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. હેલ્થ મેળામાં તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ, હૃદયરોગ, બીપીના ફિઝિશિયન ડૉક્ટર, સ્ત્રીરોગના ગાયનેકોલોજિસ્ટ, બાળકોના રોગના પીડિયાટ્રિશિયન, એપેન્ડિક્સ તથા સર્જન, માનસિક રોગોના તપાસ માટે મનોચિકિત્સક, ચામડીના રોગ માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ, દાંતના રોગોની તપાસ માટે દાંત સર્જન, નાક કાન ગરાના રોગોના નિદાન માટે ENTના ડૉક્ટરો દર્દીઓને તપાસી તેના નિદાન GMERS મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞ ડૉક્ટરો દ્વારા અને પ્રાંતિજ રેફરલ હોસ્પિટલ અધિક્ષક ફાલ્ગુનીબેન ચાવડા એ ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. આ આરોગ્ય મેળામાં સમગ્ર સામૂહિક કેન્દ્રનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. પ્રાંતિજ રેફરલ હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ ઓપીડીની સેવાઓ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકોના રોગના ડૉક્ટર તથા ઓર્થોપેડિક ડૉક્ટરની સેવાઓ ચાલુ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. જિલ્લા વર્લ્ડ જેડેશ ટીવી પ્રાંતિજ.